ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय माता जी। विद्यार्थी मित्रों, चलो आपणे आगळ टॉपिक में जाइए। जे आपणे पीएच में फेरफार की बात करता કે પીએચ માં ફેરફાર થાય તો માણસમાં અથવા તો પ્રાણીમાં શું ફેરફાર થાય, શું પીએચ ના ફેરફાર સામે માણસ અથવા તો પ્રાણી ટકી શકે, તો એના માટે આપણે એ પણ વાત કરી લીધી કે જો પીએચ માં સામાન્ય અથવા તો મર્યાદિત ફેરફાર થાય, કોઈ મર્યાદિત અવસ્થા સુધી ફેરફાર થાય તો જ પ્રાણી અથવા તો કોઈ પણ મનુષ્ય કે પછી કોઈ વનસ્પતિ એ ટકી શકે છે, એટલે કે જીવિત રહી શકે છે। परंतु जो कोई वधु पड़ता फेरफार થવા લાગે, पीएच વધી જાય અથવા તો બહુ જ पीएच ઘટી જાય તો એની સામે આપણે રક્ષણ મેળવી શકતા નથી। એટલે ખૂબ જ पीएच વધી જાય અથવા ખૂબ જ पीएच ઘટી જાય તો વનસ્પતિ પ્રાણી કે મનુષ્ય કોઈ પણનો નાશ થઈ શકે છે, એટલે એની સામે ટકી શકતા નથી। ચલો, તો જુદી જુદી આપણે ઘણી બધી વાત કરી લીધી કે पीएच માં ફેરફાર થાય। આપણે મેં એસિડ વર્ષાની પણ વાત કરી લીધી હતી કે એસિડ વર્ષા 5.6 કરતા જ્યારે પીએચ ઘટી જાય ત્યારે આપણે એસિડ વર્ષા થઈ એવું કહી શકીએ છીએ। ચલો, આગળ આપણે પીએચના ફેરફારના કારણે દાંત સડવું એક નવો ટોપિક આપ્યો છે કે પીએચમાં ફેરફારના કારણે દાંત સડવું, શું આ પીએચના ફેરફાર થવાથી આપણા દાંત સડે છે કે પછી કોઈ બીજા કારણે દાંત સડે છે। ચલો, સૌથી પહેલા આપણે એ સમજી લો આપણા જે દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટ ના બનેલા છે। દાંત શેના બનેલા છે? કેલ્શિયમ ફોસ્ફેટ ના, અને કેલ્શિયમ ફોસ્ફેટ ખૂબ જ મજબૂત ખૂબ જ સખત હોય છે। પરંતુ જો પીએચ માં ફેરફાર થાય તો આ મજબૂત કેલ્શિયમ ફોસ્ફેટ પણ ક્ષવાઈ જાય, એટલે એનો ક્ષાર જાય છે, જેને આપણે સડવું એવું કહી શકીએ છીએ। ચલો, જ્યારે પીએચ માં ફેરફાર થઈ જાય 5.5 જેટલી પીએચ થઈ જાય, એટલે કે મનુષ્યના મોઢાની અંદર પીએચ જ્યારે 5.5 કરતા પણ ઘટી જાય ત્યારે આપણે એને જો સામાન્ય તમને વાત કરી લીધી આપણા શરીરની મનુષ્યના શરીરની પીએચ ની વાત કરો તો એ પીએચ કેટલી હતી? 7.0 થી લઈ 7.8 સુધી મનુષ્યના શરીરની પીએચ આપણે વાત કરી હતી। પરંતુ મોઢાની અંદર જો મનુષ્યના મોઢાની પીએચ અહીંયા લખું, મોઢામાં પીએચ, જો પીએચ લખો એટલે પી સ્મોલ માં લખવાનો યા કેપિટલ માં લખવાનો, જો મોઢામાં પીએચ 5.5 पीएच करता घटी जाए तो शुं थाय? दांत सड़वा लागे छे। शा माटे सड़वा लागे छे? જો મેં તમને વાત કરી કે દાંત છે કેલ્શિયમ ફોસ્ફેટ ના બનેલા, જે ખૂબ જ મજબૂત અને ખૂબ જ સખત છે, પરંતુ એ એસિડ સામે ક્ષવાઈ જાય છે। જો કેલ્શિયમ ફોસ્ફેટ ઉપર એસિડ નાખવામાં આવે તો એ ક્ષવાઈ જાય છે। ક્ષવાઈ ચા માટે જાય? ચલો, તો આપણે મોઢામાં તો કઈ એસિડ લેતા નથી, તો એસિડ આવે છે ક્યાંથી? ચલો, પ્રશ્ન સૌથી પહેલો એ થાય કે આપણે એસિડ તો આવતો ક્યાંથી હશે? જો પીએચ 5.5 કરતા ઘટવાની છે તો શું થશે કે આપણે જે જમીએ છીએ, જે પણ આપણે ખોરાક લઈએ છીએ, એના કઈ કણો આપણા દાંતમાં રહી જતા હોય, મોઢામાં રહી જતા હોય, થોડી શર્કર આપણો હોય, અને એનો એ જ રીતે આપણે સૂઈ જઈએ અથવા તો મોઢેની અંદર જે આ ખોરાકના કણો અને શર્કરા રહી ગઈ છે, માત્ર ખોરાકના કણો અને શર્કરા જ નહીં પરંતુ મોઢામાં ઓલરેડી પેલા બેક્ટેરિયા તો હોય જ છે,
બેક્ટેરિયા હાજર હોય છે આ બેક્ટેરિયા બીજું રહી ગયેલા દાંતમાં ખોરાકનો અને વધારે પડતી શર્કરા મોઢાની અંદર ખોરાકનો સાથે શર્કરા એટલે મોઢાની અંદર તમે જે ખોરાક બચી ગયો છે શર્કરા છે એની સાથે મોઢાની અંદર પહેલેથી રહેલા બેક્ટેરિયા આ ત્રણેય વચ્ચે થશે પ્રક્રિયા પ્રક્રિયા થઈને શું કરશે એસિડ ઉત્પન્ન કરશે ચલો આ ટોપિક યાદ રાખો બરાબર સમજવા જેવું છે કે બેક્ટેરિયા ખોરાકના કણોને શર્કરા સાથે એસિડ ઉત્પન્ન કરે છે કે આ ઉત્પન્ન કરે છે મોઢાની અંદર કેમ કે મોઢાની અંદર બેક્ટેરિયા હતા ત્યાં આગળ ખોરાકના કણો રહી ગયા છે અને શર્કરા તેમાંથી ખોરાકમાંથી જ બની જાય છે તો શર્કરા ખોરાકના કણો અને બેક્ટેરિયા આ ત્રણેય મોઢાની અંદર જ પ્રક્રિયા કરે છે અને ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈને એસિડ ઉત્પન્ન થાય છે આ એસિડ ક્યાં આવે આપણા મોઢામાં જે એસિડ રહી જાય છે તો મોઢાની અંદર એસિડ રહી જાય છે એનો મતલબ શું કે મોઢાની પહેલા નોર્મલ પીએચ જેટલી હોવી જોઈએ એના કરતા હવે પીએચ ઘટશે શા માટે ઘટશે કેમ કે જેમ એસિડિક માધ્યમ વધે એમ પીએચ 7 કરતા ઘટે એસિડિક માધ્યમ હવે વધી જાય શા માટે વધી જાય કેમ કે પહેલા જે હશે એના કરતા હવે વધુ એસિડ થઈ ગયો એ એસિડ બને છે ઉત્પન્ન થાય છે જે મોઢામાં જ રહે છે દાંતની આજુબાજુ રહી જાય છે એટલે એસિડિક માધ્યમ વધી જાય છે એટલે હવે શું થશે પીએચ ઘટશે અને જો પીએચ ઘટીને 5.5 કરતા પણ ઓછી થઈ જશે તો આપણા જે મજબૂત દાંત છે જે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે એ પણ છવાઈ જશે એટલે એના ઉપર ક્ષાર જમી જશે અને દાંત સડવા લાગશે શા માટે પીએચ 5.5 કરતા ઘટી ગઈ એટલા માટે એટલે યાદ રાખો દાંત સડે છે ક્યારે સડે છે જ્યારે આપણે દાંતની પીએચ 5.5 કરતા પણ ઘટી જાય ત્યારે દાંતની અંદર એસિડિક માધ્યમ વધી જાય અને આ એસિડિક માધ્યમમાં આપણા દાંત જે કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે આ કેલ્શિયમ ફોસ્ફેટ ઉપર ક્ષાર જામવા લાગે છે અને એ છવાઈ જાય છે એટલે કે સડી જાય છે ચલો આપણે એ સમજી લીધું હવે તમને પ્રશ્ન પૂછાય દાંતનો સડા વિશે પૂર્ણ ધબકો સમજાવો તો આવી રીતે સમજાવી શકાય એટલું યાદ રાખો કે પીએચ 5.5 કરતા ઘટે ત્યારે આ બને ચલો અને શા માટે ઘટે અને નીચે યાદ રાખવું કે મોઢાની અંદર બેક્ટેરિયા હોય જ છે અને ખોરાકના કણો જે રહી ગયા એમની સાથે પ્રક્રિયા કરીને બેક્ટેરિયા ખોરાક અને શર્કરા ત્રણે મળીને એસિડ ઉત્પન્ન કરે છે અને એના કારણે પીએચ 5.5 કરતા પણ ઘટી જાય જેથી આપણા દાંત સડવા લાગે છે તો શું કરવું જે દાંત સડવા જ લાગે છે તો શું કરવું બચવા માટે શું કરવું આવી પરિસ્થિતિની અંદર ઘણા લોકોને તમે જોયું છે કે દાંત સડતા હોય તો એ લોકોને શું કરવું જે લોકોને દાંત સડતા હોય એના માટે પહેલા બેસ્ટ ઉપાય શું કે દાંત સડે છે શા માટે સડે છે કે બેક્ટેરિયા ખોરાકની એની સાથે પ્રક્રિયા કરીને એસિડ ઉત્પન્ન કરે છે એટલે બેક્ટેરિયા તો મોઢામાં હશે એને તમે નહીં કાઢી શકો તો શું કરી શકો તમે કે મોઢાની અંદર જે ખોરાકના કણો રહી જાય છે જમ્યા પછી જે ખોરાકના કણો દાંતની અંદર કે દાંતની અંદર જે રહી જાય છે એને તમે દૂર કરી શકો તો શું કરી શકાય કે જમીને તરત જ બ્રશ લઈને આપણે બ્રશ કરી શકાય જેથી કરીને દાંત સાફ થઈ જાય દાંતની અંદર જે કચરો કે જે બી ખોરાકના કણો છે એ નીકળી જાય અને જો ખોરાકના કણો જ નહીં હોય તો બેક્ટેરિયા કોની સાથે પ્રક્રિયા કરશે જો બેક્ટેરિયાને એની સાથે પ્રક્રિયા કરવા જ નહીં મળે તો એસિડ ઉત્પન્ન પણ નહીં થાય જો એસિડ ઉત્પન્ન નહીં થાય તો દાંત ક્યારેય સડશે નહીં એટલે યાદ રાખવાનું કે ખોરાકના કણો દૂર કરવા માટે જમ્યા પછી તરત જ બ્રશ કરી લેવાય જેને દાંત સડતા હોય એને આ યાદ રાખી શકાય તો બીજું શું કરી શકાય જે આપણે બધા જોઈએ છીએ આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ એની અંદર કયું માધ્યમ છે તમને પૂછે કે બધા લોકો જે કોલગેટ કે બીજી કોઈ કંપની જે વાપરતા હોય ટૂથપેસ્ટ વાપરતા હોય આની અંદર એસિડિક માધ્યમ હોઈ શકે કે પછી બેઝ માધ્યમ હોઈ શકે એસિડિક કે બેઝિક કયું માધ્યમ હોઈ શકે લોજિક પ્રશ્ન જો બતાવી દીધું કે દાંત સડી શકે છે શાના આધારે સડે છે દાંત કે પીએચ ઘટી જાય એટલા માટે પીએચ ઘટે છે એટલે કે એસિડિક માધ્યમ વધી જાય છે તો દાંતને સડતા અટકાવવા હોય તો એસિડિક માધ્યમ જે વધી જાય છે જે પીએચ ઘટી જાય એટલે કે એસિડિક માધ્યમ વધી જાય
तो एसिडिक माध्यम जो वधी जाय छे एनी असर नाबूद करवी पड़े। तो अगला आपण प्रक्रिया शीखी गया जेनु नाम हतुं तटस्थीकरण नी प्रक्रिया। तो तटस्थीकरण नी प्रक्रिया मां शुं शीख्या के एसिड अने बेज बंने वच्चे प्रक्रिया थई अने क्षार ने पाणी आपे छे जेने आपणे तटस्थीकरण नी प्रक्रिया कहेता। એટલે કે એની અંદર જો એસિડ ની અસર તમારે નાબૂદ કરવી હોય તો બેઝ વાપરવો પડતો અને બેઝ ની અસર નાબૂદ કરવી હોય તો એસિડ વાપરવો પડતો। તો જો તમારે મોડેલ ની અંદર એસિડિક માધ્યમ ના કારણે દાંત છડે છે તો શું કરી શકાય કે કોલગેટ જે કે ટૂથબ્રશ કે તમે એની અંદર જે કંઈ વાપરતા હોય એ એવું માધ્યમ હોવું જોઈએ કે એસિડ ની અસર નાબૂદ કરે। તો બેઝિક માધ્યમ હશે તો તમે જે કોલગેટ વાપરો છો એ જે બેઝિક માધ્યમ વાળી હશે તો એસિડ ની અસર નાબૂદ કરી દેશે અને આપણા દાંત છડી શકશે નહીં। ત્યાં બે ઉપાય લખી શકાય કે બેઝિક માધ્યમ દ્વારા એસિડ અસર નાબૂદ કરીને દાંત છડતા અટકાવી શકાય, બીજું જન્યા પછી તરત જ બ્રશ કરી શકાય તો પણ ફરકને પણ ઉતરે જશે અને એસિડ બનશે નહીં તો દાંત પણ છડશે નહીં। ચલો આટલું શીખી ગયા, હવે આપણે આગળનો ટોપિક છે, આગળનો ટોપિક લઈએ। ચલો કેટલા કુદરતી એસિડ, ચલો પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધ દ્વારા આત્મસંરક્ષણ, જો આમાં જોઈ લો આટલું યાદ રાખો, આગળનો એક ટોપિક લઈ લો આજે છે આપણે પછી લેવાનું। જો પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા આપણી ઉપર ક્યારેક આક્રમણ થાય આપણને એવું લાગે કે કેવો પ્રકારનું આક્રમણ, એ બહુ મોટું યુદ્ધ કહેવાય, કેવું યુદ્ધ, પ્રાણીઓ કે વનસ્પતિઓ દ્વારા છોડ છે, કવચ નો છોડ છે એના ઉપર જેના પાંદડા હોય વંશ છિદ્ર વાળા
जो એનો ડંક આપડા હાથ ઉપર કે કોઈ પણ જગ્યાએ લાગે તો એ મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે. કયો એસિડ ઉત્પન્ન કરે છે? નામ યાદ રાખજો, મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે. કે કવચના છોડનો ડંક જો તમારા હાથ ઉપર લાગશે તો મિથેનોઇક એસિડ તમારા હાથ અંદર આવી જશે, અને જો એસિડ હાથ ઉપર આવશે તો આપણને આ દર્દ થવા લાગશે, બળતરા થવા લાગશે. એટલે એસિડ ની અસર છે. હવે રાહત લેવા માટે શું કરશો? એસિડ ની અસર નાબૂદ કરવા માટે તમે બેઝ લઈ શકો. બેઝ ઘર ની અંદર આપણે હોય શકે, શું હોય શકે? ખાવાનો સોડા, તો એના ડંક ઉપર અહીંયા લગાવી શકાય અને દર્દમાં રાહત મળી શકે. ચલો આપણે અહીંયા વાત કરી લીધી, ત્યારબાદ આપણે જે આગળનો ટોપિક છે આપણે આગળના લેક્ચરમાં સમજીશું. અત્યારે આ લેક્ચર અહીંયા રાખીએ. જય માતા. ચલો જય માતાજી. ચલો આપણે અહીંયા સુધી વાત કરી લીધી કે પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા આપણને જે એસિડની અસર થાય છે એના વિશે. ચલો આગળમાં આપણે વાત કરી લઈએ, જે મેં તમને વાત કરી હતી કે કેટલા કુદરતી એસિડ હોય છે કે જે જુદી જુદી વસ્તુમાંથી આપણને મળતા હોય. એમાં એક આપણે નામ લઈએ વિનેગર. વિનેગરમાંથી કયો એસિડ મળી શકે? જો આ બધા યાદ રાખવાના છે, દરેક તમને એક એમસીક્યુમાં અથવા તો એક માર્કમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે, બધા યાદ રાખવાના છે, ખૂબ જ મહત્વના. વિનેગરમાંથી એક એસિડ મળે છે, એનું નામ છે એસિટિક એસિડ. ચલો વિનેગરમાંથી એસિડિક એસિડ સંતૃ છે. હવે એનામાંથી જો બંને યાદ રાખજો, એક સંતૃ છે અને એક લીંબુ છે, બંનેમાંથી સમાન જ એસિડ મળે છે અને એ એસિડનું નામ છે સાઇટ્રિક એસિડ. સમાન રીતે યાદ રાખજો કે સંતૃ અને લીંબુ બંનેમાંથી સાઇટ્રિક એસિડ. સંતૃ અને લીંબુ બંનેમાંથી સાઇટ્રિક એસિડ. આમલી, આમલી માંથી મળશે ટાર્ટરિક એસિડ. ચલો આમલી માંથી ટાર્ટરિક એસિડ, જો કન્ફ્યુઝ ના થઈ જાય તો યાદ રાખજો ટમેટા માંથી ઓક્સેલિક એસિડ. જો ચારે ચાર પેલા અહીંયા યાદ રાખી લો, વિનેગર, વિનેગર એસિડિક એસિડ અથવા તો ઊંધું પૂછાઈ શકે એસિડિક એસિડ કે વિનેગર, બંને સમાન રીતે યાદ રાખી શકાય. અને જ્યારે પણ એસિડિક એસિડ ની વાત કરે એટલે વિનેગર સાથે જ યાદ રાખવાનું, સૌથી પહેલું આ વધારે પૂછાશે. અને બીજું તમને પૂછાશે કે દૂધ, દૂધ માટે ઘણીવાર બધા એક રીતે કન્ફ્યુઝ થાય કે દૂધમાં જે એસિડ છે એ તો યાદ રાખેલો, પરંતુ દહીંને પૂછાય કે દહીંમાં કયો એસિડ, તો દહીં માટે પણ આપણે એ જ આવશે. એટલે મેં બે સાથે જ લખેલું કે દૂધ અથવા તો દહીં બંને માટે લેક્ટિક એસિડ. એટલે દૂધની વાત કરો કે પછી દહીંની વાત કરો, બંને માટે એક જ એસિડ છે લેક્ટિક એસિડ. તમને સીધો એવી રીતે પૂછાય કે દહીંમાંથી કયો એસિડ મળે છે, તો યાદ રાખવાનું લેક્ટિક એસિડ. આ બધા એક માર્કના પ્રશ્નો બનશે. હવે આગળ આપણે કેળીનો ડંખ અને કવચનો ડંખ, આ બંને મહત્વના જે આપણે આગળના ટોપિકમાં પણ આવી ગયા હતા, એટલા જ માટે આમાં આપણે વાત કરી હતી માખીનો ડંખની વાત કરી હતી, અહીંયા કવચના ડંખની વાત કરી હતી, અહીંયા આપણે કેળીનો અને કવચનો બંનેના ડંખની વાત કરવાની. તો કવચના ડંખવાળી વાત આપણે અહીંયા આવી ગઈ, એમાં વાત કરી આપણે અહીંયા મિથેનોઇક એસિડ. તો એમાં લખી નાખીએ પહેલા કવચના ડંખમાં શું મળશે, મિથેનોઇક એસિડ. તો બાકી રહી જાય એક જ, કીડીનો ડંખ. આપણા પ્રશ્નમાં મહત્વનો કીડીનો ડંખ આપણે માં લાગે છે, આપણને દર્દ થાય છે, બળતરા થાય છે, શા માટે? કેમ કે એ પણ આપણને ડંખ લાગે ને એસિડ છોડે છે, અને એસિડ ના કારણે આપણને બળતરા થાય. તો કયો એસિડ હશે? એ પણ આ મિથેનોઇક એસિડ જ ઉત્પન્ન કરે છે. તો અહીંયા પણ લખી નાખો મિથેનોઇક એસિડ. જો આ બધા યાદ રાખવાના છે, આઠ જેટલા થાય છે અને આઠે આઠ મહત્વના છે. આ બધા એસિડ એક એક માર્કમાં પૂછાય છે, એક સાથે આખું પ્રશ્ન પૂછાય નહીં. ચલો અહીંયા આપણે રાખી દઈએ, આગળનો જે સારો મોટો ટોપિક છે એ આવતા લેક્ચરમાં.